दामनगरना दुफणिया खाते धारासभ्य वीरजीभाई ठुमरना वरद हस्ते 12 लाखना खर्चे नानी सिंचाईनी कचेरीमांथी दुफणिया तणावनो आरसीसी डेमनुं खातमुहूर्त करवामां आवता लोकोमां खुशी जोवा मळी हती। साथे साथे महानुभाव पण उपस्थित રહ્યા હતા અને મહિલાઓ દ્વારા સત્કાર કરી મહિલા સશક્તિકરણનું પણ પૂરું ઉદાહરણ પાડવામાં આવ્યું હતું। વાત્સલ્ય મૂર્તિ વડીલોની ખેવના રાખતા સંસ્કારવત વડીલોને દરકાર રાખતા અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ જનભાઈ તાળાવિયા, લાઠી તાલુકા કોંગ્રેસ અગ્રણી રામજીભાઈ ઇસ્માઇલિયા, અમરેલી જિલ્લા પંચાયત મહિલા બાળ વિકાસ ચેરમેન ઘનશ્યામભાઈ રાઠોડ, ક્ષત્રિય અગ્રણી ઉદ્યોગ રત્ન ઘનશ્યામભાઈ, સ્થાનિક અગ્રણી તુલસીભાઈ કાત્રોડિયા તેમજ કાળુભાઈ કાત્રોડિયા, ડુંગરભાઈ કાળુભાઈ, તુલસીભાઈ કાથેડિયા સહિત શંભુભાઈ કાત્રોડિયા, કલાભાઈ કુવાડિયા, ભાવનગર પાસે અગ્રણી નીતિનભાઈ ગોલાણી સહિતના અનેક અગ્રણીઓની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આમ દામનગરના ધુફણિયા ખાતે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી નાની સિંચાઈ યોજના અંતર્ગત તળાવનું આરસીસી ડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેથી કરીને લોકોમાં ખુશી જોવા મળી હતી। दामनगर सीनियर सिटीजन ट्रस्ट आयोजित सर्वरोग निदान कैम्प तेमज नेत्रयज्ञ कैम्पनु आयोजन करवामां આવ્યું હતું, જેમાં આ કેમ્પમાં રણછોડદાસજી परम पूज्य बापू ट्रस्टनी હોસ્પિટલની તબીબી સેવાએ સંપૂર્ણ વિનામૂલ્યે નેત્રમણી આરોપણ સાથે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ભૂરખે હનુમાન ટ્રસ્ટ અને ગાયત્રી મંદિરના સંયુક્ત ઉપક્રમે સ્વર્ગસ્થ કાનજીભાઈ માવજીભાઈ નારોલાની પૂર્ણ સ્મૃતિમાં યોજાયેલ કેમ્પનું પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલાએ દીપ પ્રાગટ્ય કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। દામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યામાં દરિદ્ર નારાયણોને આ કેમ્પમાં લાભ લેવામાં આવ્યો હતો। આમ દામનગરના ગાયત્રી ખાતે મંદિર ખાતે સિનિયર સિટીઝન ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું અને નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો।